હેલો વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ નંબર 2 આપણે આસપાસના દ્રવ્ય શુદ્ધ છે આ પ્રકરણની અંદર આપણે એક નવો ટોપિક આવેલ છે મિશ્રણના પ્રકાર. આગળના વિડિયોમાં આપણે જોયું હતું મિશ્રણ કોને કહેવાય, મિશ્રણ એટલે શું. હવે આ મિશ્રણના કેટલા પ્રકાર પડે છે એની વાત કરવાની છે. એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. આપણે ચાર ગ્રુપ પાડવાના છે વિદ્યાર્થીઓના, ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ સી અને ગ્રુપ ડી. હવે આ ચાર ગ્રુપની અંદર પહેલું ગ્રુપ છે, પહેલા ગ્રુપે શું કરવાનું છે, 50 ml પાણી લેવાનું છે. એક બીકરમાં 50 ml પાણી લઈ અને એની અંદર શું ઉમેરવાનું છે, CuSO4 એક ચમચી. કેટલું CuSO4 કેટલું ઉમેરવાનું છે, એક ચમચી. CuSO4 ને શું કહેવાય, કોપર સલ્ફેટ. હવે વાત કરીએ ગ્રુપ બી ની, તો ગ્રુપ બી ને પણ 50 ml પાણી લેવાનું છે. પાણી બે રીતે સમાન લેવાનું છે, 50-50 ml. બીજા ગ્રુપને CuSO4 છે તે 2 ચમચી ઉમેરવાનું છે. કેટલું, પેલા ગ્રુપ કરતા બમણું, 2 ચમચી. હવે આપણે વાત કરીએ ગ્રુપ સી અને ગ્રુપ ડી, એમાં શું કરવાનું છે, બંને માત્રા અલગ અલગ લેવાની છે. એમાંથી તે કોઈ પણ માત્રા લઈ શકે, 2 ચમચી, 5 ચમચી, 4, 10, 12. એમાં પહેલી વસ્તુ લેવાની છે પોટેશિયમ પરમેંગેનેટ. પોટેશિયમ પરમેંગેનેટનો પાવડર લેવાનો છે અને રાસાયણિક સૂત્રમાં જો લખીએ તો KMnO4. અને બીજું લેવાનું છે NaCl. NaCl એટલે મીઠું, બરાબર. આ બંનેનો પાવડર છે એ એક પાત્રની અંદર મિક્સ કરવાનો છે, 2 અથવા તો 4 ચમચી લઈ લેવાનો અને એને શું કરવાનો છે, મિક્સ કરવાનો છે. અને ગ્રુપ ડી ને પણ આ જ વસ્તુ કરવાની છે, પણ બેને ધ્યાન શું રાખવાનું છે કે એની માત્રા કેવી હોવી જોઈએ, અલગ અલગ માત્રા હોવી જોઈએ. હવે આની અંદર આપણે વાત કરીએ પહેલા બે ગ્રુપ અને એના પછીના બે ગ્રુપ, આની અંદર આપણને થોડો તફાવત જોવા મળશે. જે પહેલા બે ગ્રુપની અંદર આપણે 50 ml પાણીમાં 1 ચમચી અને 2 ચમચી કોપર સલ્ફેટ છે એને આપણે ઉતારીએ, એને ઓગાળીએ છીએ, બરાબર છે. તો જ્યારે આને આપણે ઓગાળીએ છીએ ત્યારે એ એક સમાન રીતે મિશ્ર થશે. કેવું થશે, સમાન રીતે તે જે મિશ્ર થઈ જશે. કે બંને બીકરને તમે સામે રાખશો તો એમાં તમને બેમાં કોઈ જાતો ફરક ફેરફાર જોવા મળશે નહીં, એ બંનેની અંદર મિશ્રણ કેવું બની જશે, સમાન. એટલે કે તે કેવું હશે, સમાન મિશ્રણ હશે. ત્યાર પછી ગ્રુપ સી અને ડી ની વાત કરીએ, જો અલગ અલગ માત્રા લેવામાં આવી, પોટેશિયમ પરમેંગેનેટ 1 ચમચી લઈએ અને NaCl આપણે 5 ચમચી લઈએ, અહીંયા ગ્રુપ ડી માં આપણે આ 5 ચમચી લઈએ પોટેશિયમ પરમેંગેનેટ અને NaCl 1 ચમચી લઈએ, તો બંનેની અંદર આપણે ફેરફાર જોવા પડશે. જો આ બંને મિશ્રણને આપણે જોશું, સામે રાખીને નિરીક્ષણ કરીએ તો એની અંદર આપણને એકમાં પોટેશિયમ પરમેંગેનેટ વધારે દેખાશે, એકની અંદર ઓછું દેખાશે. એટલે કે એ મિશ્રણ કેવું બનશે, વિસમાંગ મિશ્રણ બનશે. કેવું મિશ્રણ બનશે, વિસમાંગ. તો મિશ્રણના બે પ્રકાર છે, સમાંગ અને વિસમાંગ. હવે અહીંયા આપણે જોઈએ મિશ્રણના પ્રકાર, જે પ્રવૃત્તિમાં આપણે જોયો હતા સમાંગ અને વિસમાંગ. તો આને આપણે વ્યાખ્યા કઈ રીતે આપી શકીએ, કે સમાન મિશ્રણ છે તો કોને કહેવાય, જે મિશ્રણમાં તેમાં રહેલા ઘટક કણોની સંરચના અને સંરચના એક સમાન હોય તો તેવા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે. જે મિશ્રણમાં રહેલા ઘટક કણોની શું, સંરચના, કે જેની રચના એક સમાન હોય. જેમ કે પેલું અને બીજા ગ્રુપનો આપણે વાત કરી હતી કે બંને બીકરને સામે રાખીએ તો એની સંરચના આપણને કેવી જોવા મળે છે, એક સમાન જોવા મળે છે, કે જેનાની અંદર ઘટકો સંપૂર્ણ રીતે દ્રાવ્ય થઈ ગયા હોય. આપણે જો સામેથી જોઈએ તો બંને દ્રાવણમાં કોઈ જાજો આપણને ફરક જોવા મળે નહીં, વધારે પ્રમાણમાં ફેરફાર જોવા મળે નહીં. એને કેવું મિશ્રણ કહેવાય, સમાંગ મિશ્રણ. જેમ કે ઉદાહરણ તરીકે ખાંડ વત્તા પાણી, ખાંડને આપણે પાણીની અંદર દ્રાવ્ય કરીએ તો એ જે મિશ્રણ બને છે
એ કેવું બનશે એક પ્રકારે સમાંગ મિશ્રણ બનશે કે ખાંડ છે કે પાણીની અંદર સંપૂર્ણ રીતે દ્રાવ્ય થઈ જાય છે પછી આવે છે વિસમાંગ મિશ્રણ તો વિસમાંગ મિશ્રણ કોને કહેવાય કે જે મિશ્રણમાં તેમાં રહેલા ઘટક કણોની સંરચના એક સમાન ન હોય એની સંરચના કે હોય એક સમાન ન હોય તો તેવા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહે છે કે ઈ વિસમાંગ કોને કહેવાય કે જેની સંરચના એક સમાન નથી એને ઉદાહરણથી સમજીએ રેતી વત્તા પાણી અથવા તો રેતી વત્તા મીઠું રેતી અને મીઠું છે એને આપણે સંપૂર્ણ રીતે મિક્સ કરી દઈએ રેતી અને મીઠાને આપણે ભેગું ભેળવી દઈએ અને હવે ઈ દ્રાવણ હાથમાં લેવાનું છે અને બીજા હાથમાં આપણે રેતીના અમુક કણો લેવાના છે તો શું રેતી અને મીઠાનું મિશ્રણ અને બીજા હાથમાં રહેલી રેતી એ આપણે એક સમાન જોવા મળે છે નથી જોવા મળતી કારણ કે આની અંદર મીઠાનું મિશ્રણ છે પણ એ કેવું છે અસમાન છે કેવું અસમાન એક સમાન છે નહીં એટલે આપણે એને કેવું મિશ્રણ કહીએ છીએ વિસમાંગ મિશ્રણ કહીએ છીએ